નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ. સુરતમાં ભારે વરસાદ થતાં અનેક રસ્તાઓનું ધોવાણ થયું હતું અને તેને જ લઈને લોકોને મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે મેયર દક્ષેશ માવાણીએ રસ્તાને લઈને અધિકારીઓને કડક સૂચના આપી દીધી છે. રસ્તાનું કામ કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. આગામી શુક્રવાર સુધીમાં દરેક રોડ બનાવી દેવાની મેયરે ખાતરી આપી છે. કામમાં ક્ષતિ રહી જશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે. સુરત શહેરની અંદર રોડ રસ્તાની હાલત જે ખરાબ થઈ હતી તેને લઈને મહાનગરપાલિકાના મેયર દ્વારા કડક સૂચન કર્યું હતું. તો આપણી સાથે મેયર દક્ષેશભાઈ માવાણી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. દક્ષેશભાઈ, કઈ રીતે સુરત શહેરના રોડ રસ્તાની હાલત છે? ફરીથી વરસાદ પડે અને ફરીથી રોડ રસ્તા ધોવાણ થયું છે એટલે કામ પર શંકા જોવાઈ રહી છે. કઈ રીતે સૂચન? જે મેં મિટિંગ કરી પછી ચાર દિવસ અલ્ટિમેટમ આપ્યું, પછી ચાર દિવસ સુરતમાં, આપને પણ ખબર છે સુરતમાં જ રહો છો કે વરસાદ મુસળધાર હતો. છેલ્લા બે દિવસ તમામ ડામર પ્લાન્ટ અમારા શરૂ થઈ ગયા છે અને મારું મોનિટરિંગ છે. રોજ સાંજે કયા કયા ઝોનમાં કયા કયા પેચવર્ક કમ્પ્લીટ થયા તેનું લિસ્ટ પણ લઉં છું. લગભગ આવનાર બે ત્રણ દિવસમાં સુરતના બધા જ રોડ રસ્તા અમે કમ્પ્લીટ કરી દઈશું. શેરી ગરબામાં પણ જ્યાં કંઈ પેચવર્કનું કામ હશે એ બે દિવસમાં પૂર્ણ કરશું. ઇલેક્ટ્રિકની સ્ટ્રીટ લાઇટનું કામ, ક્યાંય પણ લાઇટો બંધ હશે તે પણ આવનાર બે દિવસમાં બંધ થઈ જશે. આવનાર શુક્રવાર પછી હું તમામ ઝોનમાં એક એક કલાક વિઝિટ પણ કરવાનો છું. જ્યાં કોઈ ક્ષતિ રાખશે ત્યાં કાયદેસરના પગલાં હું ભરીશ. સાહેબ, અગાઉ પણ સૂચન કર્યું હતું, ફરીથી વરસાદ પડ્યો અને ફરીથી ધોવાણ થયું છે, તો કહી શકાય કે કામ જે છે તે સ્પષ્ટ થયું નથી? વરસાદના કારણે વિલંબ થયો છે, પણ આવનાર સમયમાં વરસાદે વિરામ લીધો છે. આવનાર સમયમાં તમામ પેચવર્કનું કામ અમે પૂર્ણ કરીશું. સારોલી રોડ છે, અત્યંત ખરાબ સ્થિતિ છે, ત્યાં ભારે વાહનો જતા હોય છે, હજારોની સંખ્યાની અંદર વાહનોનો અવર જવર હોય છે, કેટલી મુશ્કેલી, છતાં પણ ત્યાં કોઈ રિપેરિંગ થતું નથી? મેં ગઈકાલે જ સારોલીની વિઝિટ લીધી છે. લગભગ 80% કામ અમે પૂર્ણ કર્યું છું. આજે સાંજ સુધીમાં સારોલી વિસ્તારના તમામ પેચવર્કનું કામ અમે પૂર્ણ કરીશું. જે રીતે મેયરે જણાવ્યું તે પ્રમાણે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે રોડ રસ્તા છે તેની હાલત જે ખરાબ છે તે ફરીથી રિપેર કરવા માટેનું જે સૂચન છે તે મેયર તરફથી કરવામાં આવ્યું છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.